આજે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય છે. ચૂંટણીમાં 1 વાગ્યા સુધી 23% મતદાન નોંધાયું છે. વહેલી સવારથી વરસાદ આવતા લોકો નિરાશ જોવા મળી રહ્યા છે. તો વરસાદ હોવાને કારણે બૂથ ખાલી પણ જોવા મળી રહ્યા છે. જોકે વરસાદે વિરામ લેતા ફરી એક વખત લોકો મતદાન કરવા પહોંચ્યા. 2014 ની વાત કરીએ તો 2014 ની ચૂંટણીમાં 54.17% મતદાન થયું હતું. આ વર્ષે પણ લોકોમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. વધુ મતદાન માટે નેતાઓના પ્રયાસ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે બપોરે 1 વાગ્યા સુધીની વાત કરીએ તો માત્ર 23% મતદાન નોંધાયું હતું. વહેલી સવારથી અહીં વરસાદ પડી રહ્યો છે એટલા માટે જ મતદાતાઓમાં નિરસતા જોવા મળી છે. હાલ વરસાદનું જોર ઓછું થયું છે એટલા માટે જ હવે બૂથ પર કતારો લાગી છે. અત્યાર સુધી બૂથ ખાલી જોવા મળી રહ્યા હતા. વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, સવારથી અત્યાર સુધીમાં મતદાનને લઈને શું પરિસ્થિતિ જોવા મળી છે? વરસાદની શું પરિસ્થિતિ છે અને તેની કેવી અસર પડી રહી છે? નરેન્દ્ર, સવારથી લઈને અત્યાર સુધી મતદાનની શું પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? જી, શરૂઆતની અંદર જ્યારે વરસાદ નતો આવ્યો ત્યારે જરૂરથી મતદાતાઓની અંદર ઉત્સાહ જોવા મળતો હતો, પરંતુ ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી અને એના કારણે મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચતા ઓછા થયા હતા અને છેલ્લી 1 કલાક થી વરસાદ આ વિસ્તારની અંદર બંધ થઈ ચુક્યો છે અને એના જ કારણે હવે ધીરે ધીરે મતદાતાઓ પોતાનો જે અબાધિત અધિકાર લોકશાહીની અંદર એમને મળ્યો છે એ બજાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. જોઈ શકો છો કે અત્યારે હાલ અમે જે મોલા પટેલ વિદ્યાલય આવેલી છે એ વિસ્તારની અંદર છીએ. આ બૂથ છે અને ત્યાં મતદાતાઓ બપોર બાદ મતદાન કરવા માટે પહોંચ્યા છે. આમ સામાન્ય સંજોગોમાં એ બાબત જોવા મળતી હોય છે કે સવારની અંદર જ બંને તમામ જે રાજકીય પાર્ટીઓ છે એ પોતાના મતદાતાઓને લઈને પહોંચતા હોય છે, પરંતુ સવારની અંદર આ તમામ વિસ્તારની અંદર વરસાદ જારી રહ્યો હોવાને કારણે મતદાતાઓ ખૂબ ઓછા પહોંચ્યા હતા મતદાન કરવા માટે, પરંતુ હવે ધીરે ધીરે મતદાતાઓ આવવાની જે શરૂઆત છે એ થઈ ચૂકી છે. ખૂબ મહત્વની આ તો હાલ વરસાદે છેલ્લી 1 કલાકથી વિરામ લીધો છે એટલા માટે જ હવે ફરી એક વખત મતદાન બૂથ પર લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.